નમસ્કાર, આપની સાથે હું છું ખ્યાતિ. ફટાફટ ટોપ 10 માં આપનું હાર્દિક સ્વાગત છે. અમરનાથ યાત્રાને લઈને ગુપ્તચર સંસ્થાઓએ એલર્ટ જારી કર્યું છે. અમરનાથ યાત્રા પર જઈ રહેલા યાત્રાળુઓ આતંકીઓના નિશાન પર છે. લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક પક્ષ ભાજપ સાથે છેડો ફાડવાના મૂડમાં. એટ્રોસિટી એક્ટ સંદર્ભે હવે એલજીપીને વાંધો પડ્યો. ઉત્તર ભારતમાં ભારે વરસાદના લીધે ભારે તારાજી ફેલાઈ હતી. ભારે વરસાદના કારણે 24 કલાકમાં 28 લોકોના મોત, જ્યારે તાજમહેલ પરિસર પાણી પાણી. કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકાર પર રાફેલ મુદ્દે આક્ષેપ કર્યો છે. ડિફેન્સનો અનુભવ ન હોય તેવી રિલાયન્સ જૂથ સાથે કોન્ટ્રાક્ટ કરવા બદલ આ આક્ષેપ કરવામાં આવ્યો છે. નીરવ મોદી અને મુકુલ ચોકસીની જે સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે તેની કિંમત 3800 કરોડ જ છે. આ સંપત્તિ પહેલા ઘણી ઊંચી દેખાડવામાં આવી હતી. મમતા બેનર્જી અને ઉમર અબ્દુલ્લા વચ્ચે એક બેઠક થઈ હતી. મમતાએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી માટેના ગઠબંધનમાંથી પીએમ ઉમેદવાર હાલ નક્કી ન કરવામાં આવે. ગઈ રાત્રિના સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ થયું હતું. 1 કલાક અને 43 મિનિટ સુધી ચંદ્ર છુપાયેલો રહ્યો હતો. ભારતમાં હવે ડ્રોન અને સેટેલાઇટની મદદથી ઝૂંપડપટ્ટીઓની ગણતરી કરવામાં આવશે. દબાણની સ્થિતિ જાણવા માટે રાજ્ય સરકાર હવે ટેકનોલોજીનો સહારો લે છે. ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ શ્રેણી અગાઉ ભારતની એકમાત્ર પ્રેક્ટિસ મેચ આજે ત્રીજા દિવસે ડ્રોમાં પરિણમી હતી, જ્યારે ધવન બની ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેનાથી 10 વર્ષ નાના વિદેશી પ્રેમી નિક જોન સાથે કરશે લગ્ન. સગાઈ વિધિ સંપન્ન તેવું પ્રિયંકા નફોએ સ્વીકાર્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના ફટાફટ ટોપ 10. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી YouTube ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.